હવે આપણે સ્વાધ્યાય 6.2 નો અભ્યાસ કરીશું. એની પહેલાં મેં તમને સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અને એનું પ્રતિપ્રમેયનો આખો એક વિડિયો બનાવેલો છે, સ્પેશિયલ પ્રમેયનો જ, બરાબર, સ્પેશિયલ પ્રમેય માટેનો જ વિડિયો બનાવેલો છે. તો એ તમે જોવાનું ભૂલતા નહીં, કારણ કે એ આવડતું હશે ને તો જ સ્વાધ્યાય 6.2 આવડશે. એટલા માટે એનો સ્પેશિયલ વિડિયો બનાવેલો છે, બરાબર. તો એ તમે જોઈ લેજો, પછી સ્વાધ્યાય 6.2ની શરૂઆત કરજો. તો હવે આપણે સ્વાધ્યાય 6.2 જોઈએ છે. તો સ્વાધ્યાય 6.2ની અંદરમાં શું છે? તો કે આકૃતિમાં આ એક અને બીજીમાં ડી સમાંતર બીસી છે, એટલે કે બંને આકૃતિમાં ડી સમાંતર શું છે? તો કે બીસી આપેલા છે, કે ડીઈ અને બીસી બેમાં સમાંતર છે, બરાબર. ડીઈ સમાંતર બીસી બે આકૃતિમાં આપેલું છે. તો તમારે પહેલી આકૃતિમાં શું શોધવાનું છે? તો કે ઈસી. અને બીજી આકૃતિમાં શું શોધવાનું છે? તો કે ડી ડી એ ડી શોધવાના છે, બરાબર. આ શોધવાનું છે. તો હવે અહીંયા આપણે શરૂઆત કરીશું. તો કે મિત્રો, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય શું હતો? તો કે જો બે બાજુ સમાંતર હોય તો આપેલી બાજુ બી એનાથી વિરુદ્ધ બાજુ હોય જે બે, એના ગુણોત્તર કેવા થાય? તો કે સમાન થાય, બરાબર. આ આપણો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય હતો, કે બે સમાંતર રેખાઓ, બરાબર, એક બાજુને કોઈ બીજી એક સમાંતર રેખા હોય તો જે આ કાપતા કાપે ને જ્યાંથી એ જે આ બાજુઓ થાય ને એનો ગુણોત્તર કેવો થાય? સમપ્રમાણમાં થાય. આ હતો આપણો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. તો આપણે સમપ્રમાણતાનો મૂળભૂતનો પ્રમેયનો યુઝ કરતું તો અહીંયા લખીએ, બરાબર, સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી, બરાબર. તો જોઈએ તો પ્રમેય શું થાય, કહેવા માંગે તો કે એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી, બરાબર. અહીંયા બીજો પણ દાખલો સાથે જ લેતા જાય, એમાં આપણે શું શોધવાનું છે? તો કે એ ડી. તો એડીના છેદમાં ટીબી અને એઈના છેદમાં ઈસી, બરાબર. તો અહીંયા કિંમત મૂકીએ, એડી એટલે શું આપ્યા છે? 1.5. ડીબી એટલે શું આપ્યા છે? તો કે 5 સેમી આપ્યા છે, સોરી 3 સેમી આપ્યા છે, બરાબર. એઈ શું આપ્યા છે? તો કે 1 સેમી, બરાબર. અને ઈસી શોધવાના છે. તો ઈસી ઈસીને સૂત્રનો કરતા બનાવશું, બરાબર. તો કે ઈસી બરાબર ઈસી અહીંયા જાય, 3 અહીંયા જશે ને 1.5 ક્યાં આવશે? નીચે આવી જાય. 1.5 છે, પોઈન્ટ કાઢી એટલે ઉપર મીંડું વયું જાય. તો કે 30 ના છેદમાં 15 15 2 30, બરાબર. તો ઈસીની કિંમત શું આવી? 2 સેન્ટીમીટર આવી, બરાબર. રેડી? એ જ રીતે આપણે આ શોધીએ. તો એડી શોધવાનો છે આમાં, ડીબી એટલે શું આપ્યું છે? 7.2, બરાબર, 7.2. એઈ શું આપ્યા? 1.8, બરાબર. ઈસી શું આપ્યા? તો 5.4, બરાબર, 5.4. તો અહીંયા તો પોઈન્ટ એમને એમ નીકળી જાય, બરાબર. તો કે 18 ના છેદમાં 54 પછી. તો કે એડી કરતા જ છે અત્યારે, બરાબર. અહીંયા બહુ તે 7.2 છે એ આ બાજુ લઈ લે, 7.2 ના છેદમાં 10, પોઈન્ટ કાઢીએ એટલા માટે. તો આગળનું કામ હવે તમારું, જવાબ તમારે અહીંયા કહેવાનો છે, છેદ ઉડાડીને, બરાબર. તો એ કે હવે આપણે ક્વેશ્ચન 2 જોઈએ. તો ક્વેશ્ચન 2 શું છે? તો કે બિંદુઓ ઈ અને એફ એ પીક્યુઆરની બાજુઓનો અનુક્રમે પીક્યુ અને પીઆર પર આવેલા છે. તો નીચેના દરેક વિકલ્પમાં ઈએફ સમાંતર ક્યુઆર, એટલે કે આ બે રેખા સમાંતર છે એમ આપણે સાબિત કરવાનું છે. તો રેખા સમાંતર ક્યારે હોય? તો કે એનો બાજુનો ગુણોત્તર સરખો હોવો જરૂરી છે. તો આપણે ચકાસીએ કે જો બાજુનો ગુણોત્તર સરખો હશે તો લખી નાખશું કે રેખા સમાંતર છે, નકર લખી નાખશું કે સમાંતર નથી, કારણ કે બાજુનો ગુણોત્તર સરખો નથી. તો પહેલો જ દાખલો જોઈએ. તો કે પી
ई અને એફ એ પી ક્યુ અને પી આર ના અનુક્રમે બધું દોરેલું જ છે આકૃતિ બરાબર તો હવે આપણે શરૂઆત કરીએ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી બરાબર આપણે અત્યારે પ્રતિપ્રમેય શું હતું તો કે એની બાજુઓનો ગુણોત્તર જો સમાન હોય તો આપેલ રેખા કેવી હોય સમાંતર તો આપણે અત્યારે કેનો યુઝ કરશું પ્રતિપ્રમેયનો બરાબર તો કે પી ઈ ના છેદમાં ઈ ક્યુ પી એફ ના છેદમાં એફ આર બરાબર હવે બધાની કિંમત મૂકી દઈએ તો કે પી ક્યુ એટલે 3.9 ઈ ક્યુ એટલે શું છે તો કે ખાલી 3 પી એફ એટલે 3.6 અને 2.4 તો 39 ના છેદમાં 30 થઈ જશે કારણ કે પોઈન્ટ કાઢીએ એટલે 36 ના છેદમાં 24 તન વડે બધા ઉડે છે બરાબર તો તન દાન 30 ને 13 તેરી 39 12 તેરી 36 બરાબર 12 તેરી 36 ને 12 દુ 24 12 તેરી 36 તો 12 ઉડી જાય તો વધ્યું શું તો કે 13 ના છેદમાં 10 અને 3 ના છેદમાં 2 તો બે સમાન કહેવાય ના કહેવાય તો નથી તો અહીં લખી નાખવાનું કે બાજુઓનો ગુણોત્તર સમાન નથી તેથી શું છે તો કે EF બરાબર સમાંતર QR નથી બરાબર કોઈ છે લગતા નહીં હવે તો કે એ જ રીતે આપણે જોઈએ તો હવે ડાયરેક્ટ આકૃતિ દોરતો નથી બરાબર પી ના છેદમાં ઈ ક્યુ પી એફ ના છેદમાં એફ આર કિંમત મૂકી દઈએ પી એટલે 4 ઈ ક્યુ એટલે 4.5 પી એફ એટલે 8 અને એફ આર એટલે 9 છે આ રીતે ચાલો આગળ જઈએ તો કે આ પોઈન્ટ કાઢવા માટે ઉપર જવા દઈએ 40 ના છેદમાં 45 8 ના છેદમાં 9 5 48 અને 5 નવા 45 બરાબર તો 8 ના છેદમાં 9 બરાબર 8 ના છેદમાં 9 તો આ શું થયું તો કે બાજુઓનો ગુણોત્તર સમાન છે બરાબર સમાન છે તેથી EF સમાંતર QR થાય તો મિત્રો હવે આ પહેલો અને બીજો કર્યો ત્રીજો તમારો આવી જ રીતે ચકાસીને જવાબ કોમેન્ટ બોક્સની અંદરમાં કહેવાનો છે બરાબર મિત્રો હવે આપણે ક્વેશ્ચન 3 જોઈએ તો 3 માં શું છે તો આપેલ આકૃતિમાં LM સમાંતર CB એટલે કે આ LM અને CB બે સમાંતર છે LM સમાંતર CB LM સમાંતર CB આપેલા છે તો સાબિત શું કરવાનું છે તો કે AM ના છેદમાં MB અને AN ના છેદમાં ND આ વસ્તુ સાબિત કરવાની છે તો આપણે જે આપ્યું એના પરથી તૈયારી કરીએ બરાબર તો કે સૌથી પહેલા તો LM સમાંતર CB આપ્યું જો સમાંતર રેખા હોય એની બાજુમાં ગુણોત્તર કેવો સમાન હોય તો AM ના છેદમાં MB લખી આપો તો Okay.
લખી નાખ્યું D, O, બરાબર
DO એવી જ રીતે આપણે કોણ ત્રિકોણ લઈ લઈએ તો કે ત્રિકોણ BFP RO માં બરાબર PRO માં કોણ સમાંતર છે તો કે DF સમાંતર DR તો હવે આપણે આપણે લખીએ કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી તો કે PF છેદમાં FR અને PO ના છેદમાં O PD ના છેદમાં D O સમીકરણ 1 સમીકરણ 2 સમય લખીએ સમી 1 અને 2 પર સપ્રમાણમાં બે થી બે માં તો કે PD ના છેદમાં DO PD ના છેદમાં DO ને સપ્રમાણમાં તો કે PE ના છેદમાં EQ અને બીજો હું તો કે PD PF ના છેદમાં F તો આગે સમાન થાય આગે સમાન થાય તો બે રેખા કેવી હોય તો કે PE ના છેદમાં EQ અને PF ના છેદમાં FR હોય તો બે રેખા કેવી થાય તો કે સમાન થાય તો આપણે સમાન